પાલનપુર ખાતે આજે માજી સૈનિકોએ પોતાની પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી। માજી સૈનિક પરિવારો પોતાની માંગણીઓને લઈ છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા માજી સૈનિકોએ પણ હવે અવાજ ઉઠાવ્યો છે। આજે બનાસકાંઠાના માજી સૈનિકો પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં માજી સૈનિકો દ્વારા પોતાની માંગણીઓનો જલ્દી ઉકેલ આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો। જય હિન્દ। 26 જાન્યુઆરી 2020ના રોજ અમે ગાંધીનગર ખાતે એક આંદોલન કરેલું, ત્યારે અમને મૌખિક રજૂઆત કરેલી પ્રદીપસિંહ સાહેબ સાથે, અને અમને એક મૌખિક આશ્વાસન મળેલું હોય કે અમે તમારા 14 મુદ્દા છે અમારા માજી સૈનિક સંગઠનના, જેવા કે જમીન પર દારૂની પરમિટ એવા ઘણા બધા મુદ્દાઓ હોય છે એમ એ દૂર કરવા માટે અમને આ મૌખિક આશ્વાસન આપ્યું હતું। છતાં પણ આજ સુધી એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી, અને ફક્ત વારંવાર આશ્વાસન જ આપવામાં આવે છે। એ સંદર્ભે મેં ભાગરૂપે આખા ગુજરાતમાં દરેક માજી સૈનિક એકત્ર થઈએ છે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું જાળવણી કરી અને અમે સરકારશ્રીના સુધી અમારા મુદ્દાઓ પહોંચાડવા માટે આવેદન આપીએ છીએ। આજે ભાગરૂપે બનાસકાંઠામાં માજી સૈનિક સંગઠન બનાસકાંઠાના સૈનિકો એકત્ર થયા છીએ અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ કે અમારા આ મુદ્દાઓ, અમારી આ સમસ્યાઓ ગુજરાત સરકાર સુધી પહોંચાડે અને અમારું આટલું જે સમસ્યાઓ એ પૂરી કરવા અમને સહાય કરે એવી અમારી નમ્ર વિનંતી છે। માજી સૈનિકો દ્વારા કરાયેલી મુખ્ય માંગણીઓમાં શહીદ સૈનિકોના પરિવારને ₹1 કરોડની આર્થિક સહાય અને તેમના પરિવારના એક સભ્યને સરકારી નોકરી તથા રાજ્ય સરકાર તરફથી પેન્શન આપવામાં આવે। આ ઉપરાંત માજી સૈનિકોને જીવન નિર્વાહ માટે ખેતીની જમીન અને રહેણાંકના હેતુ માટે પ્લોટ આપવા સહિતની 14 જેટલી માંગણીને લઈને માજી સૈનિકોએ પણ હવે પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો છે।